મેડમ, ઓ મેડમ, આજુ તમારી હેલ્પ માટે મે એસિસ્ટન્ટ રેડી છે. આમની પાસેથી રસોઈ બનાવતા શીખજો, મને બહુ જ મસ્ત કુકિંગ કરે છે. આંટી નું ખાવાનું એટલે અપ્રતિમ, સૌથી બેસ્ટ ખાવાનું બનાવે. હું તો કહું છું એમની પાસેથી શીખી લો, બેસ્ટ શીખશો. નો, એબ્સોલ્યુટલી નોટ. આઈ મીન, એ લોકોને કેમ તકલીફ આપીએ? બા બિચારા થાકી જશે, એમની ઉંમર થઈ ગઈ છે. આંટીને પણ આરામ કરવો હશે ને. ક્રિશ, તું શીખવાડ ને મને. શું કહ્યું? ઉંમર થઈ ગઈ છે? મજાક કરે છે? મારે તો જો આદિત્યના બાળકોને જોવાના છે, અને તારા માટે અમે આટલું ન કરી શકીએ. પાછું રેડિયો ઓફિસ લઈ જઈને તે મને આરજીને મળવાનો વાયદો કર્યો છે ને, તો તારા માટે આટલું ના કરી શકું હું? એ ક્રિશિયા, આગો ખાસ તું, હું શીખવાડી જઈને. આવ બેટા, જો પહેલા મસાલો તૈયાર કરવાનો. બા, હા, મિક્સર. મિક્સર મિક્સર તમારા પેપલા વેડા છે, આપણે તો જોવાનું લોહી. આપણે તો દસ્તો વાપરશું. રાધા, દસ્તો આપ. હા બા. હાલો, આવ બેટા. હા, તું જ. તે જ તો કહ્યું ને, તારે રાંધતા શીખવું છે. જો આમ વાટવાન, લે વાટવા લા. ક્રિશ, તારા માટે મેં શું નથી કર્યું? એ દિવસે હું ગામમાં આવી, મેં આખું પ્લાનિંગ કર્યું હતું કે રોધા ક્રિશની લાઈફમાંથી દૂર થઈ જાય, પણ ક્રિશ તમારી આખી મહેનતમાં પાણી ફેરવી નાખ્યું. જુઓ આને, જુઓ બધા ધ્યાનથી. શું આ એ જ રાધા છે જેણે ઉર્મિલા દેવી વિશે ખોટી વાત કરી હતી? બોલો. ના, આને અમે ઓળખતા પણ નથી. એ આ નહોતી. જે ઉર્મિલા દેવી વિશે કહ્યું હતું એ તો કઈક અલગ જ દેખાતા હતા. જો આ બંને અલગ દેખાતા હતા તો એવું ના કહો ને કે રાધાએ આ બધી વાત કરી. કોઈ રાધાના નામ પર ઉર્મિલા દેવી વિશે ખોટી વાતો ફેલાવી રહ્યું છે. ક્રિશ, તારી મમ્મીને બચાવી મારે તારી ગુડ બુકમાં આવવું હતું, પણ તારી ગુડ બુકમાં તો બધી જગ્યાએ રાધાનું નામ છાપ્યું છે. શું નથી કર્યું મેં તારા માટે? અરે મેડમ, ત્યાં ફસાયા છે. આખા તંબુના વચનનું રિસ્ક મેં લીધું. હું ડીએનએ રિપોર્ટ્સ પણ ચેન્જ કરવાની હતી. ક્રિશ, તારી મમ્મીને તો મેં મારી પાર્ટીમાં લઈ લીધા, પણ એક ફક્ત તું જ છે જે મને ગણકારતો નથી, જે મને ભાવ નથી આપતો. મને અત્યારે તારો જ વિચાર આવ્યો, અને મારી પાસે સાચું કહું ને તો કોઈ વ્યક્તિ છે જ નહીં જેની સાથે હું મુંબઈ જઈ શકું. પ્લીઝ ક્રિશ, ચાલ ને મારી સાથે. સોરી ક્યારા, હું તારી સાથે મુંબઈ નહીં આવી શકું. કેમ ક્રિશ? તે જોયું તો ખરા, ફળિયામાં બધા તુલસી વિવાહની તૈયારી કરી રહ્યા છે, અને આ વખતે બધી જવાબદારી રાધા ઉપર છે, તો આ સમયે મારે એને એકલા મૂકીને નથી આવવું. રાધા, હું પણ તારી સાથે જ છું. રાધા, તું મારી સાથે મારા ઘરે ચાલ. બસ, હવે બહુ થયું. હવે તો મારે રાધાને પાઠ ભણાવવો જ પડશે. રાધા ગમે તેટલી ક્રિશથી નજીક જવાની ટ્રાય કરે,
હું રાધા અને કૃષ્ણને અલગ કરીને જ રહીશ. બહુ થયું, મારે હવે કંઈક તો કરવું જ પડશે. રાધા, હવે તારો રંગ ઉતરતા વાર નહીં લાગે. ક્રિશ, તને ખબર પણ નહીં પડે અને તું રંગાઈ જઈશ મારા રંગમાં. આ છોકરીની રાહ જોતા બેસીશું ને તો આખી રાત પતી જશે, પણ પૂજા નહીં પતે. અમારે જ બધી વિધિ કરી લેવી જોઈએ. સાંભળો છો મીતા, ચાલો આપણે પૂજા કરી લઈએ. આવી ભાભી. લાગે છે કિયારા આવી ગઈ. કિયુ આવી ગઈ. હવે મને શાંતિ થઈ. હવે જરાય મોડું નથી કરવું. આવ રાધા. રાધા, આ મારું ઘર છે અને અમે લોકો આટલા જ લોકો રહીએ છે. અને આ છે મારી વાલી ફિયા. મીતા ડાલી, આ છે રાધા. અને આ છે મિસ્ટર પરીખ, ધ ગ્રેટ બિઝનેસમેન. અને આ છે એમના વાઈફ, મિસિસ રશ્મિ પરીખ. એ માત્ર બિઝનેસમેન નથી, મારી દીકરીના પિતા પણ છે. વોટએવર, આ મારી ફ્રેન્ડ રાધા છે. એના ઘરમાં થોડા ઇશ્યુ થયા છે એટલે એની પાસે રહેવા માટે જગ્યા નથી, તો એને અહીંયા લઈને આવે છું. એ થોડા દિવસ મારા ઘરમાં જ રહેશે. તારી ફ્રેન્ડ એ અમારી ફ્રેન્ડ, અને જેટલા દિવસ અહીંયા રહેવું હોય ને ખુશીથી રહી શકે છે. અંદર આવો. અંદર આવો બેટા, અને પોતાનું જ ઘર સમજજે. આવો. ચાલ રાધા. આવો રાધા. તારે જેમ રહેવું હોય એમ શાંતિથી રહેજે. ચલ. આમ જોઈ રહ્યા છો? ખબર નહીં બિચારી કોની દીકરી હશે, એની સાથે શું થયું હશે. કિયારા આમ કોઈની સાથે હળતી મળતી નથી, પણ આ છોકરીને ઘરે લઈને આવી છે તો નક્કી બિચારી કોઈ મોટી મુસીબતમાં લાગે છે. તેનું મોડું જોયું, સાવ સુકાઈ ગયું છે. રશ્મિ, તું એનું બરાબર ધ્યાન રાખજે. કોને ખબર, આ બધું જોઈને આપણી દીકરીને એના મનમાં આપણા માટે લાગણી થાય, કદાચ આપણી સાથે પછી સરખી રીતે હસીને વાત કરે. એક મિનિટ ત્યાં જ ઉભો રહેજે, હું આવી.